LibreOffice Calc માં ફોર્મ્યુલાઓ અને ફંક્શનો પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું. કન્ડિશનલ ઓપરેટર, ઇફ ઓર સ્ટેટમેન્ટ, બેઝિક સ્ટેટિસ્ટિક ફંક્શન, સંખ્યાઓનો પૂર્ણાંકન. અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે GNU Linux અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઈ રહ્યા છીએ. આપણે પહેલેથી જ બેઝિક એરિથમેટિક ઓપરેટરને લાગુ કરતા શીખી લીધું છે, જેમ કે ડેટા પર સરવાળો, બાદબાકી અને સરેરાશ. ચાલો કેટલાક બીજા ઉપયોગી ઓપરેટરો વિશે શીખીએ. એમાંનો સૌથી સામાન્ય વપરાતો ઓપરેટર છે કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર યુઝર દ્વારા ડેટા ઉપર લાગુ થયેલ શરતો માટે તપાસ કરે છે અને પછી પરિણામને બુલિયન ટ્રૂ અથવા ફોલ્સ માં દર્શાવે છે. personalfinancetracker.ods ખોલીએ. અહીં કોસ્ટ શીર્ષક અંદર આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે. તે ઉપર કન્ડિશનલ ઓપરેટર્સ લાગુ કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો. B10 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરો અને તેમાં કન્ડિશન રિઝલ્ટ ટાઈપ કરો. હવે C10 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરો. કન્ડિશનનું પરિણામ લાગુ કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે. નોંધ લો કે હાઉસ રેન્ટની વેલ્યુ રૂપિયા 6000 છે. ઇલેક્ટ્રિસિટી બિલની વેલ્યુ રૂપિયા 800 છે. હાઉસ રેન્ટની વેલ્યુ ઇલેક્ટ્રિસિટી બિલની વેલ્યુ કરતાં વધારે છે. આપણે તે ઉપર જુદી જુદી કન્ડિશન લાગુ કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ. C10 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરો. આ સેલમાં પહેલી કન્ડિશન ઇઝ ઇક્વલ ટુ C3 ગ્રેટર ધેન C4 તરીકે ટાઈપ કરો અને એન્ટર કી દબાવો. જ્યારે C3 સેલની વેલ્યુ C4 સેલની વેલ્યુ કરતાં વધુ છે તો આપણને પરિણામ ટ્રુ મળે છે. હવે ચાલો આ કન્ડિશનલ સ્ટેટમેન્ટને ઇઝ ઇક્વલ ટુ C3 લેસ ધેન C4 માં બદલીએ. એન્ટર દબાવો. આપણને પરિણામ ફોલ્સ મળે છે. એ જ રીતે તમે બીજા કન્ડિશનલ સ્ટેટમેન્ટોને લાગુ કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો. આ સ્ટેટમેન્ટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ. તમે ડેટા ઉપર ઇફ અને ઓર કન્ડિશન પણ વાપરી શકો છો. પરિણામોને પ્રિન્ટ કરવા માટે કન્ડિશન અનુસાર જે ટ્રુ ધરાવે છે. C10 તરીકે સંદર્ભિત થયેલ સેલ ઉપર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ ઇઝ ઇક્વલ ટુ ઇફ અને કૌંસમાં C3 ગ્રેટર ધેન C4 અલ્પવિરામ બમણા અવતરણ ચિહ્નમાં પોઝિટિવ અલ્પવિરામ અને ફરીથી બમણા અવતરણ ચિહ્નમાં નેગેટિવ. એનો અર્થ એ છે કે જો સેલ C3ની વેલ્યુ સેલ C4ની વેલ્યુ કરતાં વધારે હોય તો પોઝિટિવ દર્શાવશે, નહીં તો નેગેટિવ દર્શાવશે. હવે એન્ટર દબાવો. નોંધ લો કે પરિણામ પોઝિટિવ છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતાં વધારે છે. હવે કન્ડિશન સ્ટેટમેન્ટમાં ગ્રેટર ધેનને લેસ ધેનમાં બદલીએ અને એન્ટર કી દબાવીએ. નોંધ લો કે પરિણામ હવે નેગેટિવ છે કારણ કે સેલ C3ની વેલ્યુ સેલ C4ની વેલ્યુ કરતાં વધારે છે. તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો જો આપણે સેલ C3 અને C4માં ડેટા બદલીએ છીએ. પરિણામ જે હવે દેખાય છે તે નેગેટિવ છે. હવે સેલ C4માં વેલ્યુને 7000 પર વધારી એન્ટર કી દબાવો. પરિણામ આપમેળે પોઝિટિવમાં બદલાય છે. ફરીથી સેલ C4ની વેલ્યુ 800 જેટલી ઓછી કરીએ અને એન્ટર કી દબાવીએ. પરિણામ ફરીથી આપમેળે નેગેટિવમાં બદલાય છે. હવે ચાલો કરેલા ફેરફારોને રદ કરીએ. આગળ અમુક એરિથમેટિક અને સ્ટેટિસ્ટિક ફંક્શન શીખીએ. બેઝિક એરિથમેટિક ફંક્શનોમાં નીચેનાનો સમાવેશ થાય છે. સમ સરવાળા માટે, પ્રોડક્ટ ગુણાકાર માટે, કોશન ભાગાકાર માટે અને અન્ય ઘણા બધા જે આપણે અગાઉના ટ્યુટોરિયલમાં પહેલા શીખ્યા છીએ. હવે કેટલાક ઓપરેશન્સ કરીએ
એ તપાસવા માટે કે સમ, પ્રોડક્ટ અને કોશન્ટ ફંક્શનો કેવી રીતે કાર્ય કરે છે. પહેલા શીટ 3 ને પસંદ કરો. B1, B2 અને B3 તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે 50, 100 અને 150 ક્રમાંકો દાખલ કરો. A4 સેલ ઉપર ક્લિક કરો અને સમ ટાઈપ કરો. B4 સેલ ઉપર ક્લિક કરો. આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું. ટાઈપ કરો is equal to sum અને કૌંસમાં B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3. એન્ટર દબાવો. નોંધ લો કે પરિણામ 300 દર્શાવે છે. તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો. B4 પર ફરીથી ક્લિક કરો. હવે કૌંસમાં B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે B1:B3 ટાઈપ કરો. એન્ટર દબાવો. ફરી એકવાર પરિણામ 300 દર્શાવે છે. હવે સેલ A5 ઉપર ક્લિક કરી પ્રોડક્ટ ટાઈપ કરો. સેલ B5 ઉપર ક્લિક કરો. અહીં ટાઈપ કરો is equal to product અને કૌંસમાં B1:B3. એન્ટર દબાવો. નોંધ લો કે પરિણામ 750,000 દર્શાવે છે. હવે ચાલો જોઈએ કે કોશન કેવી રીતે કામ કરે છે. A6 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને કોશન ટાઈપ કરો. હવે સેલ B6 ઉપર ક્લિક કરો. આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું અને ટાઈપ કરો is equal to quotient અને કૌંસ અંદર B2 અલ્પવિરામ B1. એન્ટર દબાવો. તમને પરિણામ 2 મળશે કારણ કે 100/50 એ 2 આપે છે. એ જ રીતે આપણે કેલ્કમાં વિવિધ એરિથમેટિક ઓપરેશન્સ કરી શકીએ છીએ. હવે ચાલો શીખીએ કે સ્ટેટિસ્ટિક ફંક્શનોને કેવી રીતે અમલમાં મૂકો. સ્ટેટિસ્ટિક ફંક્શનો આ માટે ઉપયોગી છે સ્પ્રેડશીટમાં ડેટાનું વિશ્લેષણ કરવા માટે. ઉદાહરણ તરીકે ફંક્શનો જેવા કે કાઉન્ટ, મીન, મેક્સ, મેડિયન, મોડ અને અન્ય ઘણાનો પ્રકાર સ્ટેટિસ્ટિકલ હોય છે. પહેલા શીટ 1 ઉપર ક્લિક કરીએ. ચાલો જોઈએ કે સ્ટેટિસ્ટિકલ ફંક્શનોને વાપરી ન્યૂનતમ, અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી. C10 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું. કોસ્ટ શીર્ષક અંદર ખૂબ જ ઓછા પ્રવેશો છે. ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે. અધિકતમ કિંમત રૂપિયા 6,000 છે. આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જ્યારે આપણે તેમના ફંક્શનોને ઉપયોગમાં લઈએ છીએ. સેલ C10 માં ટાઈપ કરો is equal to max અને કૌંસમાં C3:C7. હવે એન્ટર કી દબાવો. નોંધ લો કે પરિણામ 6,000 છે જે કોલમમાં અધિકતમ કિંમત છે. હવે ચાલો સ્ટેટમેન્ટમાં મેક્સ શબ્દને મીન સાથે બદલીએ અને એન્ટર કી દબાવો. નોંધ લો કે પરિણામ 300 છે જે કોસ્ટ કોલમમાં ન્યૂનતમ કિંમત છે. મધ્યાંકન વેલ્યુ શોધવા માટે મીન શબ્દને મીડિયન સાથે બદલો અને એન્ટર કી દબાવો. પરિણામ 800 દર્શાવે છે જે કોલમમાં મધ્યાંકન કિંમત છે. એ જ રીતે તમે ડેટા પર બીજા સ્ટેટિસ્ટિકલ ફંક્શનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો. આ સેલના ફેરફારોને રદ કરીએ. હવે ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા. કોસ્ટ શીર્ષક અંદર અમુક ફેરફારો કરીએ. આપણે 6,000 ને 6,000.34માં 600 ને 600.4, 300 ને 300.4માં બદલીશું. હવે B11 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને રાઉન્ડિંગ ઓફ શીર્ષક ટાઈપ કરો. C11 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો જ્યાં આપણે કોસ્ટ શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું. C11 સેલમાં ટાઈપ કરો is equal to sum અને કૌંસમાં C3:C7. હવે એન્ટર કી દબાવો. નોંધ લો કે કુલ સરવાળો 9701.04 છે.
હવે માનો કે પરિણામમાં કોઈ પણ દશાંશ સ્થાન જોઈતું નથી. શ્રેષ્ઠ ઉકેલ એ છે કે પરિણામને નજીકના સંપૂર્ણ ક્રમાંકમાં પૂર્ણાંક કરો. કુલ સંખ્યા 9701.04 વાળા સેલ ઉપર ક્લિક કરો. ટાઈપ કરો is equal to round કૌંસમાં sum અને ફરીથી કૌંસમાં C3:C7. કૌંસ બંધ કરો, એન્ટર કી દબાવો. તમે જોશો કે પરિણામ હવે 9701 છે, જે નજીકના પૂર્ણ ક્રમાંકમાં બનાવેલ પૂર્ણાંક 9701.04 છે. પૂર્ણાંક બનાવવું ક્યાં તો નીચલા પૂર્ણ ક્રમાંકને અથવા તો ઉચ્ચ ક્રમાંકને થઈ શકે છે. ચાલો પરિણામ સાથેની સેલ ઉપર ક્લિક કરીએ અને રાઉન્ડને રાઉન્ડ અપ શબ્દથી એડિટ કરીએ. હવે એન્ટર કી દબાવો. તમે જુઓ છો કે પરિણામ હવે જે ઉચ્ચ પૂર્ણ ક્રમાંક છે. નીચલા પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવા માટે રાઉન્ડ અપને રાઉન્ડ ડાઉન શબ્દથી બદલો અને એન્ટર કી દબાવો. પરિણામ હવે 9701 છે, જે નીચલું પૂર્ણ ક્રમાંક છે. આપણી personalfinancetracker.ods ને તેના મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન્ડુ કરીએ. LibreOffice Calc પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે નીચે આપેલ વિશે શીખ્યા. કન્ડિશનલ ઓપરેટર, if or સ્ટેટમેન્ટ, બેઝિક સ્ટેટિસ્ટિક્સ ફંક્શનો, રાઉન્ડિંગ ઓફ ક્રમાંકો. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે ICT MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/animeict-intro IIT બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.